વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સુરતની સુરતમાં મેટ્રોની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે મેટ્રો રૂટમાં આવતા બગીચાથી લઈને સ્વિમિંગ પુલ સહિતના વર્ષો જૂના શહેરની ઓળખ સમાન સ્થળો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે અઠવા ગેટ પર આવેલું આઇકોનિક પ્લેન હટાવી દેવામાં આવ્યું છે પ્લેન મુકનારને જણાવ્યું હતું કે પાલિકા પાસે પ્લેન મુકવા માટે અન્ય જગ્યાની માંગ કરવામાં આવી છે સારોલીથી ભેસાણ સુધીના મેટ્રો રેલનો એક રૂટ બની રહ્યો છે આ રૂટમાં સુરતમાં અઠવા ગેટ ખાતે મૂકવામાં આવેલા પ્લેનનો ભોગ લેવામાં આવ્યો છે જ્યારે સુરતમાં એરપોર્ટ એટલું કાર્યરત ન હતું ત્યારે સુરતીઓની અપેક્ષા સમાન આ પ્લેનને આશરે બાવીસ વર્ષ પહેલાં મૂકવામાં આવ્યું હતું જેથી અઠવા ગેટ પ્લેનવાળા સર્કલથી ઓળખવા ઓળખાવા લાગ્યું હતું જે કે પ્લેન હટાવી લેવામાં આવતા હવે પ્લેન સર્કલ પરનું પ્લેન જ નથી રહ્યું કારે સારામાં સુરું આઈલેન્ડ છે અને અહીંયા ચાલુ રહે અહીંયા અહીંયા જ આ બાજુ બની રહી કોઈ થોડી નાની મોટી જગ્યા અઠવા ગેટ પર જ આપે કારણ કે અઠવા ગેટ એક લેન્ડમાર્ક બની ગયું છે સુરત શહેરમાં કોઈ પણ આવતી છે તે પબ્લિકને કહેવાય આ પ્લેન છે ત્યાંથી વળી જાઉં આ જાઓ એક દિશાસૂચક સાધન મળી શકે છે અને જ્યાં જોયે ત્યાં આ પ્લેનના વખાણ થઈ રહ્યા છે નો અમે રિક્વેસ્ટ છે કે અમારી જો આ જગ્યા પર અમને મળે તો હવે વાત કરીશું જશ્ને આઝાદીની દેશભરમાં જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના તીર્થસ્થાનો પર પણ ધામધૂમથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી સાણંગપુર અંબાજી પાવાગઢ જેવા તીર્થસ્થાનો પર તિરંગો લહેરાવી પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી પોરબંદરમાં મધ દરિયે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા ઉજવણી કરવામાં આવી છે તો દ્વારકામાં ગોમતી નદીમાં બડકેશ્વર ગુપ્ત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ગોમતી નદીના બોટમાં બેસી રાષ્ટ્રધ્વજ ફરકાવી ભક્તો દેશભક્તિના રંગમાં રંગાયા જ્યારે અમદાવાદની હેપીનેસ યોગશાળા દ્વારા સોલા ભાગવતમાં સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરાઈ વિવિધ આસનો કરીને અનોખી ઉજવણી કરવામાં આવી રાજકોટના માઈ ભક્તો દ્વારા અંબાજી મંદિરમાં પાંચસો અઠાવન ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું તેત્રીસ લાખ અડતાળીસ હજારની કિંમતના સોનાના બિસ્કિટ મંદિરમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા મહત્વનું છે કે મંદિરને સુવર્ણમય બનાવવા માઈ ભક્તોએ ભક્તે ભક્ સોનાનું દાન કર્યું મંદિરમાં દાન આપનાર માઈ ભક્તે પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે તો બીજી તરફ પંદર ઓગસ્ટના દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા માતાજીના ચરણોમાં માના ચરણોમાં પ્રાર્થના કરી આ દેશને ઉત્તરોત્તર વિશ્વગુરુ બનાવે એવી માતા પાસે અમે પ્રાર્થના કરી છે અને આજના ચતુર્દશી મુહૂર્તે ખૂબ ખૂબ માતાજીના ચરણોમાં પ્રણામ જય અંબે દેશભરમાં આજે આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી પરિવારે પણ બાન અને શાંતિ આઝાદીનો પર્વ ઉજવ્યો સમાચારની દુનિયામાં નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના પરિવારે આનંદ ઉલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી નોંધનીય છે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના રોજ ભારતમાં એક નવો સૂર્યોદય થયો હતો અંગ્રેજોની બે સદીની ગુલામી બાદ ભારતીયો આખરે આઝાદ થયા હતા ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી આજે તમામ દર્શકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે છે મહત્વનું છે કે આઝાદીના પર્વની જોશ સાથે ઉજવણી કરવામાં આવી ન્યૂઝ એટીન ગુજરાતીએ પણ ઉજવણી કરી અને સાથે જ તમામ જે લોકો છે તેઓમાં આજે જે પ્રકારથી અનેરો ઉત્સાહ છે ત્યારે ન્યૂઝ એટીન પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે ઉજવણી કરી રહ્યો છે અને સાથે સાથે દેશની આઝાદીનો આ જે પાવન પર્વ છે તે ઉજવી રહ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતની પરિવારે પણ ઉજવણી કરી અને સાથે જ દેશની આઝાદીના જે દિવસો છે તેને યાદ કર્યા કે કઈ રીતે દેશ આઝાદ થયું હતું અને આ જે મહામૂલી કિંમતી આઝાદી છે તે આપણને મળી પંદરમી ઓગસ્ટ નિમિત્તે સોમનાથ મંદિરમાં સિત્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી મોટી સંખ્યામાં લોકો ધ્વજવંદન સમયે હાજર રહ્યા હતા આ તરફ સ્વતંત્રતા દિન નિમિત્તે ભગવાન ભોળાનાથને પણ વિશેષ શણગાર કરાવાયા હતા ભગવાનના દર્શન અને સ્વતંત્રતા પર્વની ઉજવણી અર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી अभिनेता अक्षय कुमार ने मिली भारत की नागरिकता वर्षो थी केडा की नागरिकता धरावता अभिनेता ने भारत की नागरिकता म्वीट कर महित आप टाक्यू के दिल और सीटिजनशीप दोनों हिंदुस्तानी हैप्पी ईंडिपेन्डेंस डे जय हिंद